નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કિન્નરી દવે આજે આપની સમક્ષ બાયસેગના માધ્યમથી રસાયણ વિજ્ઞાન ધોરણ બાર ભાગ નું પ્રકરણ નંબર સાત પી વિભાગના તત્વો તેનો ભાગ એકનો અભ્યાસ આપણે કરીશું પી વિભાગના તત્વો સમજવા જતા પહેલાં આપણે થોડુંક પુનરાવર્તન એટલે કે ધોરણ અગિયારમાં તમે શું ભણ્યા હતા અને પી વિભાગના તત્વોમાં શું છે એને કેમ પી વિભાગના તત્વો કહેવામાં આવે છે અને તે આવર્ત કોષ્ટકમાં ક્યાં આવેલા છે તેના વિશેની થોડી સમજણ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ બારના નવા પેપર સ્ટાઇલ પ્રમાણે પી વિભાગના તત્વો જે આપણી ચોપડીના ભાગ બેમાં આવેલા છે તેનો ગુણભાર સાત આપવામાં આવેલો છે અને તે યુનિટ ટુ એટલે કે પ્રકરણ નંબર છ સાત આઠ અને નવ એને યુનિટ ટુમાં સમાવેશ કરવામાં આવેલો છે અને આ યુનિટ ટુનો કુલ ભાર કુલ ગુણભાર અઠ્યાવીસ છે પણ વિદ્યાર્થી મિત્રો આપણે ગુણભાર તરફ ન જતા આપણે પી વિભાગના તત્વોને સમજવાનો પ્રયત્ન કરીશું તો ચલો ટેબલ ટોપ ઉપર આપણે આવર્ત કોષ્ટક બતાવેલું છે તે આવર્ત કોષ્ટકનો સમજવાનો પ્રયત્ન કરીએ આવર્ત કોષ્ટકમાં આ જે તત્વો છે તે તત્વોને આપણે નામ આપ્યું છે એસ વિભાગના તત્વો તેમાં ગ્રુપ વન અને ગ્રુપ ટુ જેને આપણે આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્થ ધાતુ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ ત્યાંથી આગળ વધીએ તો આપણી પાસે આ જે તત્વો દેખાય છે તે તત્વોને આપણે નામ આપ્યું છે પી વિભાગના તત્વો આ પી વિભાગના તત્વો જેમાં આપણે પ્રથમ તેર નંબરનું ગ્રુપ એટલે કે બોરોન ચૌદ નંબરનું ગ્રુપ જેને આપણે કાર્બન ગ્રુપ તરીકે ઓળખીએ છીએ ગ્રુપ નંબર પંદર જેને આપણે નાઇટ્રોજન ફેમિલી તરીકે ઓળખીએ છીએ ગ્રુપ નંબર સોળ જેને આપણે ઓક્સિજન ફેમિલી તરીકે ઓળખીએ છીએ તથા ગ્રુપ નંબર સત્તર જે હેલોજન ફેમિલી તરીકે ઓળખાય છે અને છેલ્લે આવેલું ગ્રુપ અઢાર કે જે આપણા ઉમદા તત્વો અથવા તો નોબલ ગેસ તરીકે ઓળખાતું ગ્રુપ છે તો આ ઉપરથી આપણે અહીં આવર્ત કોષ્ટકમાં એસ વિભાગ ગ્રુપ વન અને ગ્રુપ ટુ પી વિભાગ ગ્રુપ તેરથી લઈને ગ્રુપ અઢાર સુધીના તત્વો સમાવેલા છે વચ્ચેના ભાગમાં આજે આવેલું છે તે આપણો ડી બ્લોક તત્વો છે અને તેની બરાબર નીચે મધ્યમાં જે છે તે આપણા એફ વિભાગના તત્વો છે તો આ થઈ આવર્ત કોષ્ટકમાં આપણે એસ પી ડી અને એફ બ્લોકના તત્વોની ગોઠવણી હવે આમાં વિદ્યાર્થી મિત્રો તમને યાદ જ હશે કે ગયા વર્ષે એટલે કે ધોરણ અગિયારમાં આપે લિથિયમ એટલે કે આલ્કલી ધાતુ અને બેરિલિયમ એટલે કે આલ્કલાઇન અર્થ ધાતુ વિશે અભ્યાસ કરેલો છે આમાં જોઈએ તો લિથિયમ અને મેગ્નેશિયમ તેની વચ્ચે સમાનતા જોવા મળે છે તે જ પ્રમાણે જો બેરિલિયમ વિશે સમજવાનો પ્રયત્ન કરીએ તો બેરિલિયમની સમાનતા આપણને એલ્યુમિનિયમ સાથે જોવા મળે છે અને તમે બોરોન વિશે પણ અભ્યાસ કર્યો તો ગયા વર્ષે પી બ્લોક તત્વોમાં તો બોરોનની સમાનતા શેની સાથે જોવા મળે છે બરાબર બોરોનની સમાનતા તમને સિલિકોન સાથે જોવા મળે છે આ ખરેખર જો સમજવાનો પ્રયત્ન કરીએ તો આ જે તત્વો છે એ તત્વો પ્રથમ તત્વ તેની સામ્યતા તેના સમૂહના તત્વો સાથે ન હોવાથી તે તેની બાજુના સમૂહના બીજા નંબરના તત્વો સાથે સામ્યતા દર્શાવે છે આનો મતલબ એ થયો લિથિયમ અને મેગ્નેશિયમની વચ્ચે સામ્યતા છે બોરોનની સિલિકોન સાથેની સામ્યતા છે કાર્બનની સામ્યતા ફોસ્ફરસ સાથેની છે તો આ આવર્ત કોષ્ટકમાં દરેક તત્વો માટે આ ચાલુ રહે છે તેનું કારણ આપ સમજવાનો પ્રયત્ન કરશો આવર્ત કોષ્ટકમાં આ તત્વો જે છે તે અકાર્બનિક તત્વો એટલે કે આને આપણે અકાર્બનિક કહીએ છીએ અને હવે આ વર્ષે આપણે ભણવાના છીએ ગ્રુપ નંબર પંદર સોળ સત્તર અને અઢાર વિશે અભ્યાસ કરીશું ગ્રુપ પંદરથી અઢાર વિશે કારણ કે આપણે ગ્રુપ વન અને ટુનો અભ્યાસ કરી ચૂક્યા છીએ ગ્રુપ તેર અને ગ્રુપ ચૌદનો પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ તો આ વર્ષે આપણે ભણવાનો છે પી વિભાગના તત્વોમાં ગ્રુપ પંદરથી લઈને ગ્રુપ અઢાર વિશેનું વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ આપણું જે છે એ પ્રકરણ અકાર્બનિક કહેવાય છે અકાર્બનિક એટલે શું અકાર્બનિકની અંદર આપણે તેને પી પીયુ પીપીયુનો મતલબ થાય છે પ્રોપર્ટીસ પ્રિપરેશન અને તેના ઉપયોગો તો આ પ્રકરણમાં આપણે દરેક સમૂહમાં આવેલા પ્રથમ બે તત્વો તેની પ્રોપર્ટી તેની પ્રિપરેશન અને તેના ઉપયોગો વિશે અભ્યાસ કરવાનો હોય છે એટલે કે ગ્રુપ પંદરમાં આવેલા જે તત્વો છે તેમાંથી તેના પ્રથમ બે તત્વો જેમાં પ્રથમ તત્વ જે છે આપણી પાસે એ છે નાઇટ્રોજન અને સેકન્ડ તત્વ છે ફોસ્ફરસ તો આપણે ગ્રુપ પંદરમાંથી માત્ર બે તત્વો વિશે અભ્યાસ કરીશું નાઇટ્રોજન અને ફોસ્ફરસ તેની ઓક્સાઇડ્સ તેના ભૌતિક ગુણધર્મો તેના કમ્પાઉન્ડ્સની બનાવટ તેના ઓક્સોએસિડ્સ તો આ જ રીતે ગ્રુપ સોળમાં પણ આપણે માત્ર બે તત્વો વિશેનો જ અભ્યાસ કરવાનો છે તો આ અકાર્બનિક તત્વોની અથવા અકાર્બનિક રસાયણ વિજ્ઞાનની ઓળખ છે હવે આપણે આ અકાર્બનિક તત્વો એટલે કે આવર્ત કોષ્ટકને આટલું મોટું જે આપણી પાસે છે એને યાદ કેવી રીતે રાખીશું કેમ કે આ તો બહુ અગત્યનું છે તો યાદ રાખવા માટેની પ્રકરણ શરૂ કરતાં પહેલાં એક નાનકડી ટ્રીક સમજી લઈએ અને આપ સૌ નોટબુક અને પેન પણ લઈ લો જેથી કરીને તમે એને નોટડાઉન કરી શકો અને ભવિષ્યમાં જ્યારે તમે ફરી વાંચવા બેસો ત્યારે એ તમને યાદ આવી શકે તમે સરળતાથી તેને યાદ રાખી શકો ચલો તો ફરી આપણે ટેબલ ટોપ ઉપર જોઈશું કે આ પ્રકરણના તત્વોને યાદ રાખવાની સરળ રીત વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે સમજીએ તે પ્રમાણે એસ સમૂહની અંદર ગ્રુપ એક અને ગ્રુપ બે એમ માત્ર બે ગ્રુપ આવેલા છે ગ્રુપ એક જેને આપણે આલ્કલી તત્વો કહીએ છીએ અને ગ્રુપ બે જેને આપણે આલ્કલાઇન અર્થ ધાતુ કહીએ છીએ હવે પ્રશ્ન એ થશે કે એસ સમૂહમાં કેમ માત્ર બે જ ગ્રુપ આવેલા છે એ ઉપરાંત પી સમૂહમાં કેમ આપણી પાસે છ સમૂહ આવેલા છે તો આની પાછળનું એક કારણ એ પણ છે વિદ્યાર્થીઓ કે એસ સમૂહ એટલે કે એસ ઓર્બિટલમાં મે કેટલા મેક્સિમમ ઇલેક્ટ્રોન સમાઈ શકીએ છીએ આપણે ખૂબ સરસ એસના એસ ઓર્બિટલમાં આપણે વધુમાં વધુ માત્ર બે જ ઇલેક્ટ્રોનનો સમાવેશ કરી શકીએ છીએ ઓકે હવે તમે એના ઉપરથી એ પણ સમજી શક્યા હશો કે આપણી પાસે પી ઓર્બિટલમાં પીએક્સ પી વાય અને પી ઝેડ એમ ત્રણ પ્રકારની ઓર્બિટલ આવેલી છે તો એ ત્રણ ઓર્બિટલમાં પીએક્સની અંદર આપણે બે ઇલેક્ટ્રોન પી વાયમાં બે ઇલેક્ટ્રોન અને પી ઝેડમાં બે ઇલેક્ટ્રોન એટલે કે ટોટલ પી સમૂહમાં આપણે મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકીએ છીએ સુંદર મેક્સિમમ આપણે છ ઇલેક્ટ્રોન પી બ્લોકમાં સમાવી શકીએ છીએ તો આના ઉપરથી હવે તમે સમજી શક્યા હશો કે એસ બ્લોકમાં કેમ માત્ર બેચ સમૂહ આવેલા છે કારણ કે એસ ઓર્બિટલની મેક્સિમમ ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા બે છે પી બ્લોકની છ ગ્રુપ આવેલા છે કારણ કે પી બ્લોકમાં મહત્તમ ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા પીએક્સ પી વાય અને પી ઝેડ સબ ઓર્બિટલની થઈને કુલ છ છે તો હવે આપણે આની ટ્રીક સમજીશું ગ્રુપ વન લિથિયમ સોડિયમ પોટાશિયમ રૂબિડિયમ સીઝિયમ અને ફ્રાન્શિયમ આ આપણા ગ્રુપ વનના તત્વો છે તો વિદ્યાર્થીઓ આને આપણે યાદ કેવી રીતે રાખીશું બહુ સરસ છે લીના કી રબ સે ફરિયાદ મતલબ લિથિયમ કે લી લી સોડિયમ કે લી ના પોટાશિયમ કે લી કી રૂબીડિયમ કે લી રબ સીઝિયમ કે લી સે ઓર ફ્રાન્સીયમ કે લી ફરિયાદ તો પહેલું ગ્રુપ યાદ રહી ગયું લખી લેશો લી કી રબ સે ફરિયાદ વેરી ગુડ હવે આપણે જઈશું એસ સમૂહના આલ્કલાઇન અર્થ ધાતુ ઉપર આલ્કલાઇન અર્થ ધાતુ તેના તત્વોના નામ છે બેરિલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ સ્ટ્રોન્ટિયમ બેરિયમ અને રેડિયમ હવે આ તત્વોને ખૂબ જ સરસ રીતે યાદ રાખીએ લખવાનું ભૂલશો નહીં હા બેટા માંગે કાર સ્કૂટર બાપરે બેરિલિયમ કે લઈએ બેટા મેગ્નેશિયમ કે લઈએ માંગે કેલ્શિયમ કે લઈએ કાર સ્ટ્રોનિયમ કે લઈએ સ્કૂટર બેરિયમ કે લઈએ બાપ એન્ડ રેડિયમ કે લઈએ રે તો આલ્કલાઇન અર્થધાતુના તત્વોને યાદ રાખવાની સરળ ટ્રીક આપણી પાસે આવી ગઈ બેટા માંગે કાર સ્કૂટર બાપ રે તો હવે તમે સમૂહના તત્વો બરાબર યાદ રહી ગયા હશે હવે આપણે આવીએ પી વિભાગના તત્વો ઉપર પી વિભાગમાં સમૂહ તેર અને ચૌદના વિશે આપણે ધોરણ અગિયારમાં અભ્યાસ કરી ચૂકેલા છીએ પરંતુ ફરી એકવાર તેને પણ આપણે આવર્ત કોષ્ટક માટે યાદ રાખવું પડે એમ છે તો તેર વિભાગમાં આપણી પાસે છે બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ અને થેલિયમ તો એને આપણે યાદ રાખીશું કેવી રીતે બેંગન આલુ ગાજર ઇન થેલા એટલે કે બોરોનના બેંગન એલ્યુમિનિયમ માટે આલુ ગેલિયમ માટે ગાજર ઇન્ડિયમ માટે ઇન અને થેલિયમ માટે થેલા બેંગન આલુ ગાજર ઇન થેલા રહી ગયું ને યાદ સરસ રીતે વિદ્યાર્થીઓ તેર નંબરના બ્લોકનું સરસ હવે આપણે જઈશું ગ્રુપ ચૌદ માટે ગ્રુપ ચૌદ માટે પણ આપણી પાસે ખૂબ જ સરસ મજાની એક રાઇમિંગ છે જે આપને યાદ રાખવામાં ખૂબ મદદરૂપ થશે ગ્રુપ ચૌદના આપણી પાસે તત્વો છે કાર્બન સિલિકોન જર્મેનિયમ એને લીડ તો આને આપણે કેવી રીતે યાદ કરીશું કહે સીતાજી સુનો પ્રભુ કેટલું સરસ યાદ રહી ગયું કાર્બન માટે કહે સીતાજી સુનો પ્રભુ તો આ આપણે ધોરણ અગિયારમાં ભણી ચૂક્યા હતા હવે આપણે ધોરણ બારમાં ભણવા માટેના ત્રણ આપણી પાસે ચાર ગ્રુપ છે પંદર સોળ સત્તર અને અઢાર આ પંદર નંબરના ગ્રુપમાં સૌથી પહેલાં આપણી પાસે છે નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટિમની અને બિસ્મથ તો આના માટે નાઇટ્રોજન માટે આપણે કહીશું નાના પાટેકર અસરાની સબ બેકાર કેટલું સરસ આપણે યાદ રાખી લીધું છે અને નાઇટ્રોજન માટે નાના ફોસ્ફરસ માટે પાટેકર આર્સેનિક માટે અસરાની એન્ટીમોની માટે સબ અને બિસ્મત માટે બેકાર તો આ આપણે ગ્રુપ પંદર માટેનું છે ત્યારબાદ આપણું ઓક્સિજન ગ્રુપ એટલે કે ચેલ્કોજન ગ્રુપના વિશે આપણે વાત કરીએ તો તેમાં આપણી પાસે તત્વો છે ઓક્સિજન સલ્ફર સેલેનિયમ ટેલ્યુરિયમ અને પોલિબ્રિડમ તો એને આપણે યાદ કરીશું ઓલ્ડ સ્ટાઇલસે ટીપો ભાઈ મારના નહીં એ કિસી હા એ તો હમ આપને કામ કે લી આપને યાદ રાખને કે લી સિ પડરે હૈ એટલે કોઈને મારવાનું નથી વાત થઈ રહી અહીંયા એ વાતનું ધ્યાન રાખશો ઓક્સિજન ઓલ્ડ સલ્ફર સ્ટાઇલ સેલેનિયમ સે ટેલ્યુરિયમ ટી એન્ડ પોલિબિડમ પો ઓલ્ડ સ્ટાઇલ સે ટી પો અને છેલ્લું આપણી પાસે ગ્રુપ છે ગ્રુપ સત્તર જેમાં આપણે હેલોજન ગ્રુપ તરીકે ઓળખીએ છીએ ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડિન ને એન્ટિમોની તો ફ્લોરિન મતલબ ફિર ક્લોરિન મતલબ કલ બ્રોમિન મતલબ બહાર આયોડીન મતલબ આઈ ઓર એન્ટીમની મતલબ ઓટો તો ફીર કલ બહાર આઈ ઓટો તો આ થયું આપણું હેલોજન ગ્રુપ હવે વિદ્યાર્થી મિત્રો તમે તમારી રીતે નાઇટ્રોજન ગ્રુપની જેમ અને ઓક્સિજન ગ્રુપની જેમ છેલ્લું ગ્રુપ આપણું જે રહ્યું ગ્રુપ નંબર અઢાર એના માટે તમે તમારી એક ટ્રીક બનાવી લેશો તેવું હું આપને એક સજેશન કરું છું તો હવે યાદ રહી ગયું આપને કે ગ્રુપ પંદર સોળ સત્તર અને અઢારના નામ કઈ રીતે આવર્ત કોષ્ટકમાં યાદ રાખશો હવે મેં આપને કહ્યું તે પ્રમાણે કે એસ બ્લોકમાં માત્ર બે ઇલેક્ટ્રોન સમાઈ શકે છે તેથી તેને આપણે એસ વિભાગના તત્વો કહીએ છીએ અને તેમાં બે ગ્રુપ જ આવેલા છે પી વિભાગમાં મેક્સિમમ છ ઇલેક્ટ્રોન સમાવી શકીએ છીએ તેથી આપણે તેને એમાં છ સમૂહ આવેલા છે હવે તેના ગુણધર્મો વિશે આપણે ફરી ટેબલ ટોપ ઉપર જોઈશું એસ વિભાગના તત્વો છેલ્લો ઇલેક્ટ્રોન એસ પેટાકોસમાં હોય વધુમાં વધુ માત્ર બે જ ઇલેક્ટ્રોનો સમાય છે તેથી તેમાં બે સમૂહ હોય છે અને એસ વિભાગના તત્વો વધુ પ્રતિક્રિયાત્મક ધાતુઓ છે હવે સમૂહ એક જેને આપણે આલ્કલી ધાતુઓ કહીએ છીએ તેનું કોન્ફિગ્રેશન છે એનએસ વન અને સમૂહ બે જેને આપણે આલ્કલાઇન અર્થ ધાતુઓ કહીએ છીએ તેનું કોન્ફિગ્રેશન છે એનએસ ટુ આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્થ ધાતુના ઓક્સાઇડ તથા હાઇડ્રોક્સાઇડ સ્વભાવે આલ્કલાઇન હોય છે આલ્કલાઇન એટલે કે બેઝિક નેચર ધરાવે છે અને આ ઉપરાંત તેના પરમાણુ સંયોજકતા કોષમાં રહેલ એક ઇલેક્ટ્રોન અથવા બે ઇલેક્ટ્રોન તે આપી દેવાની વૃત્તિ ધરાવે છે તેથી સમૂહ એકના તત્વો એમ પ્લસ એટલે કે એક ધનિય અને સમૂહ બે ના તત્વો એમ ટુ પ્લસ એટલે કે દ્વિધનીય આયન બનાવે છે જે હંમેશા ઇલેક્ટ્રોન દાતા તરીકે ઓળખાય છે અને તેથી તેઓ ધાતુ છે હવે આ જ વસ્તુ આપણે તેના ગુણધર્મો સાથે સરખાવીએ તો આલ્કલી ધાતુના ગુણધર્મો શું છે આલ્કલી ધાતુ સમૂહમાં ઉપરથી નીચે જતા પરમાણવીય કદ અને આયનીય કદ વધે તેથી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે હવે વિદ્યાર્થીઓ આ જે ગુણધર્મ હું આપને જણાવી રહી છું તે ગુણધર્મ આવર્ત કોષ્ટકના દરેક તત્વો માટે સરખા હોય છે એટલે કે સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો તેના પરમાણુ ક્રમાંક વધે પરમાણુ ક્રમાંક વધતાની સાથે તેમાં ઓર્બિટલ્સ ની સંખ્યા એટલે કે પી પછી ડી પછી એફ ઓર્બિટલની સંખ્યા વધતી જાય તો તેમ તેમ તેનું આયનીય કદ પણ વધતું જાય જેમ આયનીય કદ વધે તે પ્રમાણે તેનું આયનીકરણ એન્થાલ્પી એટલે કે આઉટર ઇલેક્ટ્રોન આઉટરમોસ્ટ સેલમાં આવેલ ઇલેક્ટ્રોન બહુ જ ઇઝીલી તે છોડી શકે છે કારણ તેનું ન્યુક્લિયસ સાથેનું આકર્ષણ થોડું ઓછું થઈ ગયું હોય છે તેથી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય સરસ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે તે ઉપરાંત આજે બીજો ગુણધર્મ દર્શાવી રહી છું તે ગુણધર્મ પણ પી સમૂહના અને આવર્ત કોષ્ટકના આવેલા દરેક સમૂહના તત્વો માટે સરખો છે દરેક સમૂહનું પ્રથમ તત્વ તેના તરત પછીના સમૂહના બીજા તત્વ સાથેના ગુણધર્મમાં સામ્યતા દર્શાવે છે આનો મતલબ શું થયો મેં આપને જ્યારે આવર્ત કોષ્ટક સમજાવ્યું ત્યારે તેમાં દર્શાવ્યું હતું આપણે શું જોયું હતું કે લિથિયમ લિથિયમની સામ્યતા કોની સાથે હતી લિથિયમ તેના સમૂહના બધા કરતાં નાના કદનો છે તેથી તેની સામ્યતા તેની પછી આવેલા આલ્કલાઇન અર્થ ધાતુના બીજા સમૂહના તત્વ સાથે સામ્યતા દર્શાવે છે તે જ રીતે આલ્કલાઇન અર્થ ધાતુનો પ્રથમ બોરોન એ તત્વ એની સામ્યતા એલ્યુમિનિયમ સાથે દર્શાવે છે તો આ વાક્યનો મતલબ થયો કે તેની પછીના સમૂહમાં આવેલા બીજા તત્વ સાથે ગુણધર્મો લખો વિદ્યાર્થીઓ વિકર્ણ સંબંધ વિશે સમજાવો સરસ ત્યારબાદ ગુણધર્મ ત્રીજો આલ્કલી ધાતુ આ માત્ર આલ્કલી ધાતુ માટે છે ઉપરના બંને જે ગુણધર્મ હતા તે આપણે બીજા સમૂહના વિશે પણ લાગાવી શકીએ તો આલ્કલી ધાતુ સફેદ નરમ તેનું ગલનબિંદુ નીચું હોય છે તેના સંયોજનો આયનીય હોય છે ઉપરાંત તે ઓક્સાઇડ અને હાઈડ્રોક્સાઇડ પાણીમાં ઓગળીને પ્રબળ આલ્કલી બને છે એટલે કે આ ધાતુઓ સફેદ કલરની નરમ નીચા ગલનબિંદુ ધરાવતી આયનિક સંયોજનોવાળી હોય છે ત્યારબાદ ગુણધર્મ ચાર જે આલ્કલાઇન અર્થ ધાતુ વિશેનો છે આલ્કલાઇન અર્થધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ તે આલ્કલી ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ કરતાં ઓછા બેઝિક હોય છે બંનેના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બેઝિક જ ગુણધર્મ ધરાવે છે પરંતુ આલ્કલાઈન અર્થધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ ઓછા બેઝિક હોય છે તો આ તમે સમજ પડી બરાબર ગ્રુપ વન અને ટુ વિશેની હવે આપણે જઈશું ગુણધર્મો કે જે છે પી વિભાગના સમૂહનો ચલો વિદ્યાર્થી મિત્રો જલ્દીથી બતાવો તો પી વિભાગના સમૂહની ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્રેશન શું હશે બરાબર પી વિભાગના સમૂહમાં કયા કયા ગ્રુપ આવેલા છે ગ્રુપ તેરથી ગ્રુપ અઢાર સરસ તો હવે તેમાં ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્રેશન શું હશે એનએસ ટુ એનપી વન ટુ સિક્સ એટલે કે તેર નંબરથી આપણે અઢાર નંબર સુધી પહોંચીએ તો તેની પી ઓર્બિટલમાં વનથી લઈને સિક્સ ઇલેક્ટ્રોન સુધી આપણી પાસે સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન હોય તેથી આપણે એનએસ ટુ એન પી વન ટુ સિક્સ એનું આપણે કોન્ફિગ્રેશન જણાવીશું હવે આ સમૂહમાં વધુમાં વધુ છ ઇલેક્ટ્રોન આવી શકે છે તો તેરથી અઢારની અંદર આપણી પાસે ધાતુ અધાતુ અને ઉપધાતુઓ પણ આવેલ છે જેમ કે તેર અને ચૌદ નંબરના સમૂહની અંદર જે પણ તત્વો છે તેને ધાતુ ત્યારબાદ અધાતુ અને ઉપધાતુ કહેવામાં આવે છે સમૂહની ઓક્સિડેશન અવસ્થા તથા અન્ય ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવે છે એટલે કે તેર નંબરના ગ્રુપના સમૂહ તેની ઓક્સિડેશન અવસ્થા પ્લસ થ્રી ચૌદ નંબરની પ્લસ ફોર પંદરની પ્લસ ફાઈ એ તે ઉપરાંત તે માઇનસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફાઈવ ઓક્સિડેશન અવસ્થા પણ પંદર નંબરના તત્વો ધરાવે છે જેમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કરતાં બે એકમ જેટલો તફાવત હોય છે જે મેં આપણે હમણાં જ સમજાવ્યું કે સમૂહ પંદરના તત્વો તેની ઓક્સિડેશન અવસ્થા તેના બહારના ઇલેક્ટ્રોન પાંચ ઇલેક્ટ્રોન છે એટલે કે તે ત્રણ ઇલેક્ટ્રોન મેળવીને તે એની નજીકના ઉમદા વાયુ જેવું ઓક્સિડેશન અવસ્થામાં તે ઇલેક્ટ્રોન મેળવીને અથવા ઇલેક્ટ્રોન ગુમાવીને તે ઓક્ટેટ પૂર્ણ કરે છે તો ગ્રુપ પંદરના તત્વો માઇનસ થ્રી ઓક્સિડેશન અવસ્થા ધરાવે અને ઉપરથી જેમ જેમ નીચે જતા જઈએ તેમ તેની ઓક્સિડેશન અવસ્થામાં બે એકમ જેટલો તફાવત હોય એટલે કે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા માઇનસ થ્રી ત્યારબાદ સલ્ફર માઇનસ થ્રી પ્લસ થ્રી બંને પ્લસ ફાઈ તે રીતેની ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે અને ભારે તત્વો નીચી ઓક્સિડેશન અવસ્થામાં વધુ સ્થાયી હોય છે વિદ્યાર્થી મિત્રો ભારે તત્વો એટલે શું ભારે તત્વો એટલે આપણે ઉપરથી નીચે જઈએ તેમ તેમ તેનો પરમાણુ ક્રમાંક વધતો જાય છે પરમાણુ ક્રમાંક વધતો જાય એમ તેની કદ વધતા તે તત્વો આપણે ભારે તત્વોમાં ગણતરી કરીએ છીએ એટલે ભારે તત્વો નીચી ઓક્સિડેશન અવસ્થામાં વધુ સ્થાયી હોય છે એટલે કે ઉપરથી નીચે તરફ જતા તેની અધાત્વીય લાક્ષણિકતા ઘટે અધાત્વીય લાક્ષણિકતા ઘટે તો શું વધે વિદ્યાર્થી મિત્રો કઈ લાક્ષણિકતા એની વધે સરસ તેની ધાત્વીય લાક્ષણિકતા વધે એટલે કે ઉપરથી નીચે આવતા દરેક સમૂહના તત્વો તેમાં ધાતુની લાક્ષણિકતામાં વધારો થાય છે ઉપરાંત પી વિભાગના તત્વો જે હલકા તત્ત્વો છે એટલે કે શરૂઆતમાં ઉપર આવેલા તત્વો છે તે પી પાઈ પી પાઈ બંધ બનાવે છે જ્યારે નીચે જતાં જતા આવતા ભારે તત્વો તે ડી પાઈ અને પીપાઈ અથવા ડીપાઈ પાઇ બંધ બનાવે છે આપ સૌ જાણો છો તે પ્રમાણે ત્રીજા નંબરના આવર્ત કોષ્ટકથી ઓર્બિટલ અને ત્યારબાદ ચોથા નંબરના આવર્ત કોષ્ટકથી એફ ઓર્બિટલનો સમાવેશ થાય છે તો અહીં નીચેની તરફ જતાં જ્યારે ડીપાઈ અને પીપાઈ બંધ બને છે અથવા ડીપાઈ અને ડીપાઈ બંધ પણ બને છે સમૂહ તેરમાં બોરોન અધાતુ છે તથા અન્ય તત્વો એટલે કે બોરોનની પછી નીચે જેમ એલ્યુમિનિયમથી આપણે જઈએ તેમ ગેલિયમ ઇન્ડિયમ એ બધા તત્વો ધાતુઓ છે બોરોનના સંયોજનો ઇલેક્ટ્રોન ઉણપવાળા હોય છે તેથી તે લુઈસ એસિડ તરીકે વર્તે છે વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન લખો તો હવે પાછો બોરોના સંયોજનો લુઈસ એસિડ તરીકે વર્તે છે તે સમજાવો ત્યારબાદ એલ્યુમિનિયમ એની ઓક્સિડેશન અવસ્થા પ્લસ થ્રી છે અને જેમ જેમ નીચે જતા જઈશું એટલે કે ગેલિયમ ઇન્ડિયમ થેલિયમની તરફ તેમ આ ઓક્સિડેશન અવસ્થાના બદલે પ્લસ વન ઓક્સિડેશન અવસ્થાના તે સ્થાયી હોય છે અને તેને આપણે આ કારણ બતાવીએ છીએ નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે ફરી એક પ્રશ્ન વિદ્યાર્થીઓ આપના માટે છે ગેલિયમ અને ઇન્ડિયમ પ્લસ વન ઓક્સિડેશન અવસ્થામાં સ્થાયી હોય છે ફરી એકવાર રિપીટ કરું છું સમજાવો ગેલિયમ અને ઇન્ડિયમ પ્લસ થ્રી ઓક્સિડેશન અવસ્થાના બદલે પ્લસ વન ઓક્સિડેશન અવસ્થામાં સ્થાયી હોય છે પ્રશ્ન નંબર બે યુગ્મ અસર સમજાવો પ્રશ્ન નંબર બે યુગ્મ અસર સમજાવો સરસ હવે આપણે ગ્રુપ તેર પછી સમૂહ ચૌદના કાર્બન સમૂહ વિશેની થોડી સમજ લઈ લઈએ સમૂહ ચૌદમાં આવેલ કાર્બન કે જે અધાતુ છે ચાર સહસંયોજક બંધ બનાવે છે એટલે કે તે ચાર બંધ ઇલેક્ટ્રોન આપીને ઇલેક્ટ્રોન શેર કરીને બનાવે છે તે ક્યારેય ઇલેક્ટ્રોન આપીને બંધ બનાવતો નથી એટલે કે અહીં શેરિંગનો ગુણધર્મ ધરાવે છે જે કેટનેશન ગુણધર્મ કહેવાય છે કેટનેશનનો અર્થ થાય વિદ્યાર્થીઓ કે કાર્બન માત્ર સી સી સિંગલ બોન્ડ નહીં પરંતુ સી ડબલ બોન્ડ સી ઉપરાંત સી ત્રિપલ બોન્ડ સી પણ બનાવે છે અને આ ઉપરાંત કાર્બનની પાસે એક એવી ક્ષમતા છે કે તે શૃંખલામાં કે વલયમાં કમ્પાઉન્ડ બનાવવાની ક્ષમતા ધરાવે છે આ ગુણધર્મ્યાને આપણે કેટનેશન પ્રોપર્ટી કહીએ છીએ સમૂહ ચૌદમાં નીચેની તરફ જતા એટલે કે કાર્બનથી સિલિકોન જર્મેનિયમ એમ નીચે તરફ જતા પ્લસ ટુ ઓક્સિડેશન અવસ્થામાં સ્થાયી રહેલા હોય છે કાર્બનની અવસ્થા આપણે ચાર બતાવી કાર્બનથી આપણે નીચે જઈએ તો પ્લસ ફોરના બદલે પ્લસ ટુ ઓક્સિડેશન અવસ્થા એ સ્થાયી અવસ્થા છે આ ગુણધર્મ પણ વિદ્યાર્થીઓ સમૂહ તેર ચૌદ પંદર સોળ એટલે કે આવર્ત કોષ્ટકમાં આવેલા દરેક સમૂહ માટે સાચો છે કે નીચે જતા તે ઓછી ઓક્સિડેશન અવસ્થામાં સ્થાયી હોય છે ચલો હવે આપણે ધોરણ બારમાં આવેલ આપણા તત્વો પી બ્લોકના તત્વો કે જે ભણવાના છે અત્યાર સુધી આપણે શું કર્યું પુનરાવર્તન કર્યું કે આપણે ધોરણ અગિયારમાં શું ભણીને આવ્યા હતા થોડુંક તેને યાદ રાખી આગળના તત્વો વિશે અભ્યાસ કરીશું હવે આપ જોઈ શકો છો પીપીટીમાં તે પ્રમાણે કે પીપીટીની અંદર આપણી પાસે આ પ્રકરણ ભણવાનો હેતુ શું છે શા માટે બી બ્લોકના તત્વો આપણા સિલેબસમાં મૂકવામાં આવ્યા છે તો સૌથી પહેલું જે છે કારણ એ સમૂહ પંદર સોળ સત્તર અને અઢારના તત્વોના સામાન્ય વલણ તથા રોજિંદા જીવનમાં આ સંયોજનોનું મહત્ત્વ શું છે તે આપણને ક્યાં ક્યાં કામ લાગે છે નાઇટ્રોજનનો ઉપયોગ શું છે ઓક્સિજન ક્યાંથી મળી આવે છે ફોસ્ફરસ ક્યાંથી મળી આવે છે તે આપણા શરીરમાં છે કે નહીં આ બધી જ વસ્તુઓ આપણે આમાં સમજવાની છે તે ઉપરાંત ડાયનાઇટ્રોજન સંયોજન ફોસ્ફરસ સંયોજન અને તેની બનાવટ તેના ગુણધર્મો અને ઉપયોગો જે મેં આપને કહ્યું તેમ ગ્રુપ પંદર સોળ સત્તરના માત્ર બે બે સમૂહ બે બે આપણે પહેલાં બે તત્વો વિશેનો જ અભ્યાસ કરવાનો છે બાકી બધાનો અભ્યાસ કરવાનો નથી એટલે કે ગ્રુપ પંદર જેમાં આપણે માત્ર અભ્યાસ કરીશું ડાયનાઇટ્રોજન અને ફોસ્ફરસનો ગ્રુપ સોળ જેમાં આપણે અભ્યાસ કરીશું માત્ર ઓક્સિજન અને સલ્ફર વિશે તે જ રીતે ગ્રુપ સત્તર જેમાં પણ આપણે અભ્યાસ કરીશું ફ્લોરિન અને ક્લોરીન વિશે અને ગ્રુપ અઢારમાં તો માત્ર આપણે ઝેનોન વિશે સમજવાનું છે વિદ્યાર્થીઓ એટલે આ પ્રકરણથી ડરી જવાની બિલકુલ જરૂર નથી બહુ જ સરળતાથી તમે યાદ રાખી શકશો ત્યારબાદ ડાય ઓક્સિજન અને ઓઝોનની બનાવટ તેના ગુણધર્મો ઉપયોગો અને તેના ઓક્સાઇડ સંયોજનોની જાણકારી તે ઉપરાંત સલ્ફરના અપરૂપો કયા કયા છે તેના અગત્યના સંયોજનો તેના ઓક્સોએસિડ સંયોજનોના બંધારણ જાણવાના તો આ થયું આપણે સલ્ફર વિશેની માહિતી ત્યારબાદ ક્લોરીન અને હાઇડ્રોક્લોરિક એસિડની બનાવટ જાણવી હાઇડ્રોક્લોરિક એસિડ અને ક્લોરીન એ ખૂબ જ અગત્યના છે આંતર હેલોજન સંયોજનો એટલે કે ગ્રુપ સત્તરમાં હેલોજન હેલોજનની સાથે પણ બંધ બનાવી શકે છે જેને આપણે આંતર હેલોજન સંયોજન કહીએ છીએ અને બીજા હેલોજનના ઓક્સો એસિડની જાણકારી મેળવવાની છે અને છેલ્લો ગ્રુપ અઢાર જેમાં નિષ્ક્રિય વાયુના ઉપયોગો ક્યાં ક્યાં છે કે જે મોટે ભાગે કમ્પાઉન્ડ બનાવતા નથી સરળતાથી સંયોજાતા નથી છતાં પણ તેના ઉપયોગો શું છે તે આપણે જાણવાના છે તો હવે પી વિભાગના તત્વોની ઓળખ શું છે વિદ્યાર્થીઓ પી વિભાગના તત્વો કેવી રીતે ઓળખવા તો આવર્ત કોષ્ટકમાં પી વિભાગના તત્વો એ એક એવા તત્વો છે કે જે એની પહેલાં આવેલા એસ વિભાગના તત્વો સાથે ત્યારબાદ તેની પછી આવેલા ડી વિભાગના અને એફ વિભાગના તત્વો સાથે તો પ્રક્રિયા કરે જ છે પરંતુ તે પોતાની સાથે પણ પ્રક્રિયા કરી શકે છે એટલે કે પી વિભાગના તત્વો બી વિભાગના તત્વો સાથે પણ પ્રક્રિયા કરી શકે છે જેને આપણે હમણાં મેં આપને કહ્યું આંતર હેલોજન સંયોજનો તો આ છે પી વિભાગના તત્વોની મુખ્ય ઓળખ કે તે આવર્ત કોષ્ટકના ચારે ચાર વિભાગના તત્વો સાથે ખૂબ જ સરળતાથી સંયોજાય અને તે પોતે તત્વો ગુણધર્મો અને તેના કમ્પાઉન્ડ આપે છે હવે જેમ આપણે જોઈએ તે પ્રમાણે મુખ્ય ગુણધર્મો પી વિભાગના તત્વોના શું છે તો તેની ઇલેક્ટ્રોનિય રચના છે એનએસ ટુ એનપી વન ટુ સિક્સ તેનું કારણ બીજા આવર્તમાં ડી કક્ષકોની ગેરહાજરી એટલે કે ટુ એસ અને ટુ પી ત્યારબાદ ભારે તત્વોમાં ત્રીજા આવર્તમાં ડી અથવા ડી અને એફ બંને કક્ષકોની હાજરી હોય છે જે હમણાં જ મેં આપને સમજાવ્યું કે થ્રી એસ થ્રી પી થ્રી ડી ત્યારબાદ ફોર એસ ફોર પી ફોર ડી અને ફોર એફ તો જેમ જેમ આપણે નીચે જતા જઈએ તેમ તેમ પરમાણુ ક્રમાંક વધતા ડી અને એફ કક્ષકો અંદર દાખલ થાય છે જેથી તેની અસર કોની ઉપર પડે છે તો પરમાણવીય કદ પરમાણવીય કદ વધે એટલે આયનીકરણ એન્થાલ્પી ઉપર તેની અસર પડે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉપર અને તેની વિદ્યુત ઋણતા ઉપર તેની અસર પડે છે હવે સમૂહ પંદરમાં આ બધી જ વસ્તુ જેમ જેમ ઉપરથી નીચે તરફ જઈએ તેમ કયો ગુણ વધે છે વિદ્યાર્થીઓ સરસ સમૂહ પંદરમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણ વધે છે એટલે કે આપણે ટેબલ ટોપ ઉપર જોઈશું ફરી વખત કે સમૂહ પંદરના તત્વો આ તત્વો ગૂંગળામણ કરતાં તત્વો તરીકે ઓળખાય છે ગૂંગળામણ કરતાં તત્વો તરીકે ઓળખાય છે તેની ઇલેક્ટ્રોનિક રચના વિશે સમજવાનો પ્રયત્ન કરીશું નાઇટ્રોજન તેનો આપણો સાત ઝેડ એટોમિક નંબર છે આપણો હિલિયમ તેમાં સાત ઇલેક્ટ્રોન આવેલા હોવાથી તેને આપણે હિલિયમ એટલે કે વન એસ ટુ ટુ એસ ટુ અને ટુ થ્રી આ તેની ઇલેક્ટ્રોનિક રચના થઈ અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે ડી કક્ષકોનો અભાવ છે ત્યારબાદ આપણું બીજું તત્વ છે ફોસ્ફરસ ફોસ્ફરસની અંદર તેનો પરમાણુ ક્રમાંક છે પંદર એટલે કે તેમાં પંદર ઇલેક્ટ્રોન આવેલા છે આ પંદર ઇલેક્ટ્રોનને આપણે પરમાણવીય રચના ઇલેક્ટ્રોનિય રચના પ્રમાણે નિયોન થ્રી એસ ટુ થ્રી થ્રી જેમાં ડી કક્ષકો આવેલી છે પરંતુ તે ખાલી છે મેં આપને હમણાં જ સમજાવ્યું તે પ્રમાણે ત્રીજા આવર્તથી ડી કક્ષકો આવે છે પરંતુ પંદર ઇલેક્ટ્રોનનો સમાવેશ થઈ જતા અહીં આપણે ડી કક્ષકો ખાલી છે તો આ બંને તત્વો નાઇટ્રોજન અને ફોસ્ફરસ કયો ગુણધર્મ ધરાવે છે વિદ્યાર્થીઓ સરસ અધાતુ તરીકે ઓળખાય છે ત્યારબાદ આપણી પાસે છે ત્રીજા નંબરનું તત્વ આર્સેનિક આર્સેનિકને તેત્રીસ ઇલેક્ટ્રોનને સમાવવાના છે જેનો આપણી ઇલેક્ટ્રોનિક રચના છે આર્ગોન થ્રી ડી ટેન ફોર એસ ટુ ફોર થ્રી અહીં પણ ડી કક્ષક આવેલી છે ફોર ડી કક્ષક પરંતુ તે કક્ષકો પણ ખાલી છે ત્યારબાદ એની પછી એન્ટીબની એન્ટીબની તેનો એકાવન ઇલેક્ટ્રોનને સમાવવા માટે ક્રિપ્ટોન ફોર ડી ટુ ફાઇવ એસ ટુ અને ફાઇવ પી થ્રી વિદ્યાર્થી મિત્રો અહીં આપ જોઈ શકો છો કે ફોર ડી કક્ષકો ભરેલી છે અહીં થ્રી ડી કક્ષક ભરેલી હતી પણ ફોર ડી કક્ષક ખાલી હતી જ્યારે આપણે એન્ટિમોની અંદર ફોર ડી કક્ષક ભરેલી છે અને ફાઈ ડી કક્ષક ખાલી છે તો આર્સેનિક અને એન્ટિમોની તે કયો ગુણધર્મ ધરાવે છે વિદ્યાર્થીઓ અર્ધ ધાતુ ખૂબ જ સરસ ત્યારબાદ છેલ્લી આપણી ધાતુ કે છેલ્લું તત્વ સમૂહ પંદરનું છે બિસ્મત બિસ્મતનો એટમિક નંબર છે ત્ર્યાસી જેની ઇલેક્ટ્રોનિક રચના ઝેનોન ફોર એફ 6S2 ફાઈ ડી ટેન સિક્સ એસ ટુ અને સિક્સ પી થ્રી છે અહીં આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે ફાઈ ડી કક્ષક અને ફોર એફ કક્ષક બંને ભરેલી છે જે હમણાં જ આપને મેં બતાવ્યું હતું તે પ્રમાણે પી પીપાઈ ડી પીપાઈ કે ડીપાઈ પાય બંધ પણ બનાવે છે તો બિસ્મત કયો ગુણધર્મ ધરાવે છે ધાતુ આ ઉપરથી આપ સમજી શકો છો કે સમૂહ પંદરના તત્વોમાં ઉપરથી નીચે તરફ જતાં ધાતવીય ગુણ વધે છે તેનું કારણ મેં આપને અહીં સમજાવ્યું છે તો આપ આપની નોટબુકમાં આ ઇલેક્ટ્રોનિક રચનાની સાથે આ કારણ જે સમજાવ્યા છે તે લખી લેશો ચલો વિદ્યાર્થીઓ નોટબુક કાઢો અને આ તમારું કારણ લખી લો હવે એક ખાસ અગત્યની વાત આપને બતાવવાની છે વિદ્યાર્થીઓ કે આ છે સમૂહ પંદર પંદર એટલે કે એકી હા ને આપણે એક ત્રણ પાંચ સાત તેર પંદર જેને એકી સંખ્યા કહીએ છીએ તો સમૂહ પંદર જે એકી સંખ્યા તરીકે ઓળખાય છે તેથી આ સમૂહના પરમાણુ ક્રમાંક ઓક્સિડેશન અવસ્થા તથા સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય સરસ એકી સંખ્યા જ હોય આ વાત ખૂબ જ અગત્યની છે યાદ રાખજો જેથી કે હમણાં જ મેં આપને શું જણાવ્યું ઓક્સિડેશન અવસ્થા કઈ ધરાવે છે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા પાંચ ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા ત્રણ ઇલેક્ટ્રોન મેળવશે તો તેની ઓક્સિડેશન અવસ્થા રહેશે માઇનસ થ્રી અથવા પ્લસ તો એ સંખ્યા કઈ થઈ એકી સંખ્યા થઈ તે ઉપરાંત પરમાણુ ક્રમાંક પણ આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓ અહીં મેં આપને દર્શાવ્યો છે સાત પંદર તેત્રીસ એકાવન ત્ર્યાસી તો પરમાણુ ક્રમાંક પણ કયો છે એકી છે અને છેલ્લે સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો આ આપણો સંયોજકતા કોષ છે સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા બે વત્તા ત્રણ પાંચ બે વત્તા ત્રણ પાંચ દસ વત્તા બે વત્તા ત્રણ પંદર દસ વત્તાં બે વત્તા ત્રણ પંદર અને એ જ રીતે ચૌદ વત્તા દસ ચોવીસ અને ચોવીસ વત્તા પાંચ તો આ ધાતુ છે તેથી અહીં આપણે તેની સંયોજકતા કક્ષામાં તે એકી સંખ્યા નથી દર્શાવતું તો આના ઉપરથી આપણે સમજી શકીએ કે મેં આપને આજે શોર્ટ ટ્રીક બતાવી કે સમૂહ પંદરના તત્વો જેમાં બધું જ એકી હોય તો સમૂહ સોળના તત્વોમાં શું હશે વિદ્યાર્થીઓ ચલો જણાવો તો જલ્દીથી સરસ સમૂહ સોળના તત્વોમાં પરમાણુ ક્રમાંક તેની ઓક્સિડેશન અવસ્થા તેની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન તે બેકી હોય છે કારણ કે સમૂહ સોળ એટલે કે બે ચાર છ દસ બાર સોળ જે બેકી સંખ્યા છે તો આ રીતે સમૂહ સોળના તત્વોમાં આ જે આપણે સમજ્યા તે બેકી હોય છે તો આને તમે યાદ રાખશો બરાબર હવે ફરી આપણે પીપીટી દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલું તત્વ સમૂહ પંદરનું છે નાઇટ્રોજન નાઇટ્રોજન જનરલી આપણને વાતાવરણમાંથી મળી રહે છે તો વાતાવરણમાં કેટલો નાઇટ્રોજન હોય છે સરસ ઇઠ્યોતેર ટકા નાઇટ્રોજન હોય છે તે ઉપરાંત વાતાવરણમાં ઓક્સિજન પણ આવેલો છે ને વિદ્યાર્થીઓ હા પણ એ ગ્રુપ સોળનો છે એટલે અત્યારે એની બાબતમાં આપણે ભણવાની જરૂર નથી તે આપણે જ્યારે ગ્રુપ સોળ સમજીશું ત્યારે સમજીશું ઉપરાંત પૃથ્વીના પોપડામાં નાઇટ્રોજન સોડિયમ નાઇટ્રેટ જેને આપણે ચીલી સોલ્ટ પીટર તરીકે પણ ઓળખીએ છીએ અને પોટાશિયમ નાઇટ્રેટ જેને આપણે ઇન્ડિયન સોલ્ટ પીટર તરીકે ઓળખીએ છીએ તે રીતે પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે ઉપરાંત વનસ્પતિ અને પ્રાણીમાં પણ નાઇટ્રોજન પ્રોટીન સ્વરૂપે હોય છે બીજું તત્વ સમૂહ પંદરનું છે ફોસ્ફરસ જે એપેટાઇટ વર્ગના ખનીજ હાડકાં તથા જીવંત કોષમાં પણ રહેલું છે ઉપરાંત ફોસ્ફોપ્રોટીન જે દૂધ અને ઈંડામાં રહેલું છે ફોસ્ફરસ જે છે એ ફોસ્ફરસ આપણે જોઈએ તો હાડકામાં મેં આપને સમજાવ્યું હમણાં કહ્યું તે પ્રમાણે હાડકામાં રહેલું છે તો ક્યારેક વિદ્યાર્થીઓ એક પ્રશ્ન તમને કહેવાનું મન થાય છે કે જ્યારે સ્મશાનની અંદર સબને અગ્નિદા આપવામાં આવે ત્યારે ક્યારેક રાત્રે અંધારામાં કશુંક ચમકતું દેખાય છે એક લિસોટો અથવા કંઈક લાઇટ દેખાય છે તો તેની આપણે આવતા એપિસોડમાં ચર્ચા કરીશું ત્યાં સુધી આપ એના વિશે વિચારશો કે સ્મશાનમાં કેમ આવી રીતે રાત્રે એ લિસોટો અથવા તો લાઇટ દેખાય છે હવે સમૂહ પંદરના તત્વોની ઇલેક્ટ્રોનિક રચના અને આયનીકરણ એન્થાલ્પી વિશે સમજીએ સમૂહ પંદર એટલે કે એનએસ ટુ એનપી થ્રી તેમાં એસ કક્ષક સંપૂર્ણ ભરેલી હોય અને પી કક્ષક અડધી ભરેલી હોય અડધી ભરેલી હોય એનો મતલબ શું થયો વિદ્યાર્થીઓ પી કક્ષકની અંદર ત્રણ જ ઇલેક્ટ્રોન આવેલા છે જે આપણે હમણાં જોયું હતું તો હવે આજે આપણે શું ભણ્યા એના વિશે થોડુંક રિવિઝન કરી જઈશું સૌ પ્રથમ આપણે આવર્ત કોષ્ટકમાં આવેલા સમૂહના વિશે અભ્યાસ કર્યો તે સમૂહમાં તેના જનરલ ગુણધર્મો તેની જનરલ પ્રોપર્ટીઝ શું હોય છે અને કેમ તે તેની બાજુના સમૂહમાં આવેલા બીજા તત્વો સાથે સામ્યતા દર્શાવે છે તેના સમૂહના અન્ય તત્વો સાથે સામ્યતા કેમ નથી દર્શાવતું તે ઉપરાંત સૌથી સરળ આપણે શું કર્યું વિદ્યાર્થીઓ સરસ આવર્ત કોષ્ટકને યાદ રાખવાની ટ્રીક સમજ્યા જે ખૂબ જ જરૂરી છે આપણને ધોરણ બાર સુધી કેમ કે આપણને એમસીક્યુમાં કોન્ફિગ્રેશન પૂછવામાં આવ્યું હોય તત્વનું નામ તે ક્યાં આવેલો છે કયા બ્લોકમાં આવેલો છે તે પૂછવામાં આવ્યું હોય એ સાથે આપણને આ આવર્ત કોષ્ટકમાં આવેલો તત્વ કયો ગુણધર્મ ધરાવે છે તો આ બધું જ આપણે આ એક સરળ ટ્રીકથી યાદ રાખી શકીશું વિદ્યાર્થીઓ મેં આપને બે ચાર ક્વેશ્ચન્સ આપ્યા હતા જે આપે જરૂરથી નોટડાઉન કર્યા હશે તો તેનો આપણે આવતા ઓપિસોડમાં ચર્ચા કરીશું અને અત્યાર સુધી જે ભણ્યા તેને તમે ચોક્કસથી યાદ રાખી લેશો આવતા એપિસોડમાં આપણે પંદર નંબરના તત્વોની ગુણધર્મો અને તેમાં આવેલા પહેલાં બે તત્વો નાઇટ્રોજન અને સલ્ફરના બનાવટો ડાયનાઇટ્રોજનની બનાવટ તેના ઓક્સોએસિડ્સ તેના વિશેની અભ્યાસ કરીશું નમસ્કાર